गुड मॉर्निंग बाळको, અહીં આપણે ધોરણ 3 ચેપ્ટર પહેલામાં ક્યાંથી જોવામાં આ રંગોળી અંશે આપણે ચિત્રમાં બતાવેલી છે તે વિશે આપણે શીખીશું, જાણીશું. રંગોળી, તમે ક્યારે રંગોળી બનાવી છે? મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત બનાવે છે. હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરી તે બનાવવામાં આવે છે. આ મીનાક્ષી કહે છે કે અમે તમિલનાડુની વતની છીએ, અમે દરરોજ રંગોળી બનાવીએ છીએ અને ટપકાનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે. ભાત બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ તમે કરી શકશો. બે નમૂના અહીં દોરેલા છે. બાળકો જુઓ, અહીં આપણે બે રંગોળી કરેલી એવી બતાવેલી છે. તો અહીં હું તમને મારી પેટર્નની રંગોળી કરીને બતાવું છું. તમે ઘરે તમારી રીતે કોઈપણ પેટર્નથી બનાવી શકો છો, અથવા આ રીતે કરવી તો આ રીતે કરી શકો છો. આપણે ટપકાને જોડી અને રંગોળી બનાવીશું. જુઓ, આવી રીતે અહીંથી દોઢથી દોઢ આપણે આવી રીતે એક દોઢથી બીજા દોઢની આ રીતે આપણે જોઈન્ટ કરીશું. અપ ડાઉન અહીં આવી રીતના દોઢથી દોઢ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. જોયું ને બાળકો, આ રીતે મેં આ એક ડિઝાઇન બનાવી, પેટર્ન બનાવી. હવે બીજી આપણે અહીં બનાવીશું. જો આવી રીતે આ દોઢથી હું સ્ટાર્ટ કરીશ, આવી રીતે સ્ટેન્ડિંગ લાઇન બનાવીશું, ઊભી લાઇન. પછી અહીંયા આમ આ દોઢથી આ દોઢને જોડીને આપણે આડી લાઇન બનાવીશું. અહીંથી આપણે આ દોઢ બધાને જોડીને ઊભી લાઇન બનાવીશું. પછી અહીંથી આપણે આ સ્લિપિંગ લાઇનથી આને આમ પેક કરીશું. પછી અહીંથી આ દોઢને જોડીને આપણે આ રીતના બનાવીશું. અહીંથી અહીં આવશું. જોયું ને બાળકો, તો આ રીતે મેં આ પેટર્ન બનાવેલી છે. હવે જુઓ બાળકો, આપણે આની અંદર પાછી પેટર્ન કરીશું. જુઓ, બનાવીને મેં આવી રીતે પેટર્નની અંદર આપણે આમ પેટર્ન કરીશું. તો આ મેં સિમ્પલ સાથે આ રીતના આ દોઢ ટપકાઓને જોડીને આ રંગોળી બનાવેલ છે. તમે આ રીતે પણ કરી શકો છો, અથવા તો તમને મનગમતી જે પણ ડિઝાઇન ગમે તે તમે રંગોળી બનાવી શકો છો. તમારી જાતે બીજી ભાત બનાવો. બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે, જ્યારે કેટલાકમાં નથી. જુઓ, આ આપણે પેટર્ન આ ભાત બનાવેલી છે એમાં જો કોઈમાં સીધી આવી રીતના લાઇન છે, કોઈમાં આવી રીતના સ્ક્વેર છે, દેખાય છે ને તમને બાળકો? તો આવી રીતે આકારો સીધી લીટીમાં કોઈમાં દોરેલા છે, કોઈમાં આવી રીતના ગોળ વળાક શેપમાં દોરેલી છે, આ ફૂલ પાન બનાવેલા છે. તો આ રીતે અહીંયા તમને આ પ્રમાણે અથવા તો તમને મનગમતી કોઈપણ ડિઝાઇન તમારે ઘરે કરવાની રહેશે. તો તમારે આ બનાવવાની છે. હવે અહીં જો બાળકો, તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો. આપણી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે આપણે આ બિંદુઓનો ઉપયોગ કરવાનો છે. અહીં હું તમને મારી પેટર્ન ડિઝાઇન તમને બતાવું છું ડ્રો કરીને. જો એ આવી રીતના આપણે કહ્યું, બિંદુથી બિંદુને જોડ્યા, અહીં બિંદુથી બિંદુને જોડ્યા. જોઈએ છે ને તમે બાળકો, આવી રીતના એક બિંદુથી બીજા બિંદુને જોઈન્ટ કર્યું, આવી રીતે અહીંથી આ રીતે જોઈન્ટ કર્યું, પછી અહીંથી આ રીતે અને આ રીતે. જોયું ને બાળકો, આવી રીતે દોઢને દોઢથી જોડ્યું. જુઓ, તો અહીં મેં આ એક રંગોળી એક પેટર્ન અહીં બનાવી. હવે આપણે અહીં નીચે બીજી બનાવીશું. જુઓ, દોઢને આ દોઢ દોઢથી દોઢને આપણે જોડીને ગોળ સર્કલ શેપ બનાવીશું. દોઢને દોઢથી જોડી ગોળ શેપ આપણે કરીશું. દેખાય છે ને તમને બાળકો? આવી રીતે આપણે ગોળ સર્કલ કરીશું. આ મેં જો બાળકો બીજી ડિઝાઇન પણ આવેલી ને, હવે અહીં આપણે ત્રીજી ડિઝાઇન કરીશું. આ દોઢ છે એ અહીંથી આપણે ફૂલ બનાવવું છે, તો આવી રીતના આપણે એને શેપ આપીશું. અહીંથી આ દોઢેથી સ્ટાર્ટ કરી ગોળ શેપ આપી અહીં આવી આપણે ફૂલની આવી રીતના પાંદડી બનાવીશું. વળી આ દોઢથી સ્ટાર્ટ કરવાનું, ગોળ ગોલાઈ લઈને અહીં આવવાનું, અહીંથી સ્ટાર્ટ કરી આ ગોળ ગોલાઈ લઈ આવી રીતે. તો આવી રીતે આપણે ફૂલ બનાવીશું. જુઓ છે ને બાળકો, તો આવી રીતના દોઢથી સ્ટાર્ટ કરી ગોલાઈ લઈને આપણે ફૂલની પાંદડીથી ફૂલ બનાવીશું. ચાર પાંદડીવાળું નાનું. જુઓ, અહીંથી સ્ટાર્ટ કર્યું, અહીંયા આવ્યા,
આ રીતના આપણે ફૂલ બનાવીશું. જોયું ને બાળકો, જો બનાવ્યું ને આ રીતનું આપણે ફૂલ. હવે અહીં બાજુમાં આવી જાઓ બાળકો, આપણે બાજુમાં પણ એક પેટર્ન બનાવીએ. જુઓ અહીં આપણે આ ડોટ છે તેમાં વચ્ચે બરાબર જગ્યા છે, તેમાં આપણે પહેલાં તો સ્ટેન્ડિંગમાં થ્રી ડોટને જોઈન્ટ કરીને એક લાઇન બનાવીશું. બનાવી મેં પછી ઊભી લાઇનમાં, હવે આપણે આડી લાઇનમાં ત્રણ ડોટને જોઈન્ટ કરી એક આડી લાઇન બનાવીશું. બનાવી હવે આ જે ડોટ છે ત્યાંથી જોઈન્ટ કરી અને આ ડોટ સાથે જોઈન્ટ કરીશું. ફરી આ ડોટને આ ડોટ સાથે જોઈન્ટ કરીશું. બનાવી બાળકો, પછી એ રીતે જ આપણે આ ડોટ છે એને અહીંથી જોઈન્ટ કર્યો, આ ડોટને અહીંથી જોઈન્ટ કર્યો અને અહીંથી, એટલે એક આપણો ભાગ છે એ કમ્પ્લીટ થયો. હવે બાળકો અહીંયા ચોકડી જેવી નિશાની કરી છે તો વચ્ચે આપણે પહેલાં આ ડોટ છે એ ડોટને જોડી આ રીતના બનાવીશું અને અહીંથી આ રીતે લઈ લઈશું. બરાબર, આપણે આમ પહેલાં તો બધી આ લીટી દોરે કે ને એ રીતના. પછી ફરીવાર આ ડોટને અહીંથી જોઈન્ટ કરીશું, આ ડોટને અહીંથી સીધી લાઇનમાં જોઈન્ટ કરીશું, પછી અહીંથી આવી રીતે આમ આમ અને ડોટ ડોટથી જોઈન્ટ કરીને આપણે પેટર્ન બનાવીશું. આવી રીતે ઊભી લાઇન, પછી અહીં પણ ફરી ઊભી લાઇન, અહીંથી આ ડોટને જોઈન્ટ કરીને આપણે આવી રીતના ટ્રાયંગલ શેપ જેવું થશે. પછી અહીં એટલે આ સ્ક્વેર જેવું બની જશે ને. ફરી આ ડોટથી આ ડોટ ઊભી લાઇન, આ ડોટથી આ ડોટ ઊભી લાઇન, અહીંથી આપણે આ ડોટને જોઈન્ટ કરી આ રીતે કરીશું, પછી આમ અને આમ, એટલે આ સ્ક્વેર જેવું થઈ ગયું. જોયું ને બાળકો કેવી સરસ મજાની નાનકડી આપણી રંગોળી બની ગઈ. તો તમે તમારી મનગમતી અથવા તો તમને જેવી આવડે એવી રંગોળી તમે કરવાની છે તમારે લોકોએ. હવે એના પછી જુઓ બાળકો, જો અહીં ત્રણમાં શું લખેલું છે, ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો. આપણને થોડી તો આ શેપ આપેલો છે, હવે બીજા ડોટને આપણે જોઈન્ટ કરી અને તે આકૃતિને પૂર્ણ કરવાની છે અને તે શેપ બનશે. જુઓ અહીં હું એ બતાવું છું, આપણે આ રીતના આડી લાઇન ચાર ડોટથી જોઈન્ટ કરી, બરાબર, પછી અહીંથી આપણે એને ઊભી લાઇનથી આમ પેક કરતા કયો શેપ બની ગયો બાળકો, લંબચોરસ. ડોટથી ડોટને જોટ કરી અને કઈ શેપ બનાવ્યો, તો કે લંબચોરસ. અહીં આપણે જુઓ છો કે આપણે આમ ખૂણા જેવું દેખાય છે ને, હવે એને આમ આડી લાઇનથી આપણે પેક કરીશું તો કયો શેપ બન્યો, ત્રિકોણ. કયો શેપ બન્યો, ત્રિકોણ. હવે અહીં આવો બાળકો, અહીં આપણને આટલું તો લાઇન ડ્રો કરી બતાવેલ છે, હવે આપણે એને પેક કરીશું. અહીંથી ચાર ડોટને જોઈન્ટ કરી આપણે આ ઊભી લાઇન બનાવી, ફરી આ ચાર ડોટને જોઈન્ટ કરી આપણે આડી લાઇન બનાવી, તો આ શું બની ગયું, આપણું ચોરસ. હવે અહીં આવો બાળકો, અહીંયા પણ આપણે આ ઊભી લાઇન દોરીશું, ચાર ડોટને જોઈન્ટ કરીશું, પછી આડી લાઇનમાં આપણે આ ચાર ડોટને જોઈન્ટ કરીશું, તો આ શું બની ગયું, ચોરસ. ચોરસમાં બધી બાજુ સરખી હોય છે ને, જો અહીંયા પણ ચાર ડોટથી જોઈન્ટ થયું, અહીંયા અહીંયા અહીંયા, એટલે ચોરસમાં ફરતી ચારે ચાર બાજુમાં ચાર ચાર ડોટથી જોઈન્ટ કર્યું, એટલે કેવો શેપ બની ગયો, ચોરસ. હવે અહીંયા જો બાળકો એના પછીનું, તો અહીંયા જો આપણે આપણે આ ડોટને આપણે કેટલા ડોટ છે, ચાર પાંચ છે ને, આ પાંચ ડોટથી એને જોઈન્ટ કર્યું છે ને બાળકો. તો એને આપણે આમ આડી લાઇનથી કર્યું, પછી આ ઊભી લાઇનથી આમ પેક કર્યું, એટલે આ કયો શેપ બની ગયો, લંબચોરસ. જુઓ બાળકો, લંબચોરસની આ બે બાજુ સરખી હોય છે અને આ બંને બાજુ સરખી હોય છે, એટલે કયો શેપ બન્યો, લંબચોરસ. હવે આપણે અહીં જે આપેલ છે એને આપણે ડ્રો કરીશું. જુઓ બાળકો, આપણે આવી રીતના ત્રણ ડોટથી આ જોઈન્ટ કર્યું, આમ આમ બધી બાજુએ ત્રણ ત્રણ ડોટથી જોઈન્ટ કર્યું, તો કયો શેપ બન્યો, કહો જો, ચોરસ. હા, તો આ પણ ચોરસ શેપ બન્યો. પછી આ ત્રિકોણ, ત્રિકોણને ત્રણ બાજુ હોય છે, તમને દેખાય છે ને બાળકો. તો આ આકૃતિ પૂર્ણ કરતાં આપણે શેપનું જ્ઞાન મળ્યું ને બાળક, કહ્યું તો કે ચોર, લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ. જોયું ને બાળકો, તો આ પણ તો આ તમારે બનાવવાનું છે આ રીતે, બરાબર ને બાળકો.